રસિકલાલ દેવજીભાઈ ગાલા તથા સ્વર્ગસ્થ શાંતિલાલ તેજસભાઈ શાહના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આરતી કંપનીમાં 27મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાની જુદી જુદી બ્લડ બેંકોના સહયોગથી યોજવામાં આવેલ આ રક્તદાન કેમ્પમાં 607 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓએ હાજરી આપી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું રિકેન ટંડેલ, આરતી ઇન્ડસ્ટ્રીઝમાં કોર્પોરેટ અફેર્સમાં સિનિયર મેનેજર છું. આજરોજ આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. 1998થી દર વર્ષે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ 27મો બ્લડ કેમ્પ છે અમારો. અત્યાર સુધી લગભગ 10,000થી વધારે યુનિટ ઓફ બ્લડ અમે આપી ચૂક્યા છે. તો એક સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને આજે પણ અમારો એવો એઇમ છે કે અમે 700 બોટલ જેટલું બ્લડ એકત્ર કરીશું અને જે સમાજના જુદા જુદા વર્ગોમાં લોકોને ઉપયોગી થઈ શકે. આજે કેટલી બ્લડ બેંકમાંથી? ટોટલ 3 બ્લડ બેંકમાંથી આવ્યા છે, હરિયા વાપી, લાયન્સ ક્લબ વાપી અને વલસાડ રક્તદાન કેન્દ્ર. અને બીજી કઈ કઈ સામાજિક એક્ટિવિટીઝ આરતી ઇન્ડસ્ટ્રીઝ કરતી આવે છે? આ સિવાય શિક્ષણ ક્ષેત્રમાં, પર્યાવરણ ક્ષેત્રે સામાજિક વનીકરણ, એ ઉપરાંત સ્પેશિયલી એબલ છોકરાઓ માટે અને માલ ન્યુટ્રિશન તેમજ મહિલાઓના ઉત્થાન માટે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ આરતી ઇન્ડસ્ટ્રી દ્વારા પૂરા ગુજરાતમાં તેમજ બિહાર અને ઝારખંડમાં કરવામાં આવે છે. ખાસ કરીને વાપીની અંદર જે ગાર્ડન ડેવલપ કર્યા છે આરતી ઇન્ડસ્ટ્રીઝે, એ કેટલા ગાર્ડન ડેવલપ કર્યા છે અને એમાં શું પ્રોગ્રેસ છે? વાપીમાં આપણે ટોટલ 11 ગાર્ડન જે છે જે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે અને એ દરેક ગાર્ડન લોકોને વાપીમાં હરવા ફરવાની જગ્યા મળી રહે તેમજ લોકો એને વાપરી શકે એ માટે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જ એ ગાર્ડન એડોપ્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આજે જે આ રક્તદાન કેમ્પ છે એની અંદર જે રક્તદાતાઓ આવેલા છે એ ક્યાંથી આવેલા છે? આજના કેમ્પમાં જેટલા રક્તદાતાઓ છે બધા આપણા પ્લાન્ટના જ છે, આરતી ઇન્ડસ્ટ્રીઝ તેમજ આરતી ઇન્ડસ્ટ્રીઝની ગ્રુપ કંપનીમાંથી જ બોલાવવામાં આવ્યા છે.